નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજા માને? તારીખ 15/9/2020, વાર મંગળવાર, ધોરણ 5, વિષય ગુજરાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડિયોમાં ગધ્યા ગ્રહણ વિશે સમજ્યા હતા. ગધ્યા ગ્રહણ એટલે શું? તો કે ગધ્યા ગ્રહણ એટલે આપણે એક ફકરો હોય છે, ફકરાને સરસ મજાનો એનું વાંચન કરી અને એને સરસ રીતે એની સમજ મેળવી અને એની નીચે જે પ્રશ્ન આપેલા હોય એ પ્રશ્નનું વાંચન કરી અને જવાબ લખવા, એમને ગધ્યા ગ્રહણ કહેવાય. તો એવી જ રીતે આજે આપણે પદ્યાર્થ ગ્રહણ વિશે સમજીશું. આજે આપણે પદ્યાર્થ ગ્રહણ વિશે સમજીશું. તો પદ્યાર્થ ગ્રહણ એટલે શું? તો કે પદ્યાર્થ ગ્રહણ કે પદ્ય સમીક્ષા એટલે આપેલ કાવ્ય. અહીં તમને સ્લાઇડ ઉપર કાવ્ય આપીશ. એ કાવ્યને સરખી રીતે સારી રીતે એનું વાંચન કરી અને એનો ભાવાર્થ સારી રીતે સમજી અને તેની નીચે પણ પ્રશ્ન આપેલા છે એ પ્રશ્નના જવાબ આપણે લખવાના રહેશે. તો સૌથી પહેલાં તો આપણે પદ્યને ધ્યાનપૂર્વક વાંચવાનું છે, એટલે કે પદ્યાત્રણ એટલે કે કાવ્યને આપણે ધ્યાનપૂર્વક એનું વાંચન કરવાનું છે. એનું એક વખત વાંચન કરવાથી ન સમજાય તો ફરી વખત બીજી વખત વાંચન કરવાનું છે. દરેક પ્રશ્નને સમજી અને આપણે એના જવાબ લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં હું તમને અહીં સ્લાઇડ ઉપર એક કાવ્ય બતાવીશ. એ કાવ્યને હું અહીં વાંચન કરી શકે કાવ્યની સમજ પણ હું તમને આપીશ. હવે તમે આ સ્લાઇડ ઉપર તમે જોઈ શકો છો. મને જો પૃથ્વીની હકુમત મળે, એક ક્ષણ તો જો, મને જો હકુમત મળે એક ક્ષણ. શું કહ્યું છે કે કવિ કહે છે કે મને જો પૃથ્વીની હકુમત મળે એક ક્ષણ, એક મિનિટ પણ મને મળે તો પહેલાં તો કાઢું વટહુકમ કે આજ ક્ષણથી પ્રજા મારી પંખી મનુ પશુ અને કીટક ગણને બધાના જીવોને જ હક ભણવાનો હક નથી. ફરીથી, મને જો પૃથ્વીની હકુમત મળે એક ક્ષણ તો પહેલાં તો કાઢું વટહુકમ કે આજ ક્ષણથી પ્રજા મારી પંખી મનુજ પશુ અને કીટકણો બધાને જીવ્યાનો જ હક ભણવાનો હક નથી. અહીં કવિ શું કહ્યું કે જો મને એક ક્ષણ પણ હુકમ મળે કે સૌથી પહેલાં એવો વટહુકમ હું બહાર પાડું કે પશુ પંખી મનુષ્યો અને કીટકોનો જીવવાનો હક છે, એને એનો હક અપાવું, કોઈને પણ અન્ય જીવોને ભણવાનો એટલે કે મારવાનો હક નથી. પછી ત્યાર પછી બીજી પંક્તિ છે, ધ્રુમોની ડાળીને નીર, ધ્રુમોની ડાળી અને નીર, નગર આવાસ ભીડમાં વનોની ઝાડી કે ગીરી કુહરમાં ધીમી ભીતરે જની આબાદી ત્યાં સૌએ મળી મેળા રચી રહો. પ્રજા મારીને ના ફિકર ફરિયાદ કસી રહો. અહીં કવિ શું કહે છે? કવિના મતે વટહુકમ માળામાં પશુ પંખીઓ ક્યાં રહે છે? તો કે માળામાં, નગરમાં, ઝાડીમાં, પર્વતની ગુફામાં. જો અહીં લખ્યું છે ગીરી કુહરમાં એટલે કે પર્વતની ગુફામાં કે જમીનની અંદર બધા ભેગા મળીને રહેશે અને પરિણામે સૌ આબાદ થશે. અહીં કહ્યું છે કે
હક છે કોઈને પણ કોઈને પણ અન્ય જીવોને મળવાનો હક નથી ફરીથી કવિને પૃથ્વીની હકમત મળે તો તે સૌથી પહેલા કયો વટ હુકમ બહાર પાડે છે તો કવિએ કહ્યું છે કે કવિને પૃથ્વીની હકમત મળે તો તે સૌથી પહેલા એવો વટ હુકમ બહાર પાડે કે પશુ પંખીઓ મનુષ્યો અને કીટકોને જીવવાનો હક છે કોઈને પણ અન્ય જીવોને ભણવાનો કે મારવાનો હક નથી ત્યારબાદ બીજો પ્રશ્ન કવિના મતે એ વનુકમની આ કવિ છે એના કવિ છે મકરંદ દવે કોણ છે મકરંદ દવે સૌથી
કેવો માર્ગ કે આપણે જ્યારે ગામડામાં રહીએ છીએ ત્યારે ધૂળવાળો માર્ગ એટલે કે ગામડાના સાદા જીવનનો માર્ગ એ માર્ગ ચાલનાર માણસો જીવનનો સુખ દુઃખ જીવનનો સુખ સાચું સુખ મેળવી શકે છે. કોણ મેળવી શકે છે? તો કે ધૂળિયા માર્ગ એટલે કે ગામડામાં સાદા જીવનનો માર્ગ એ માર્ગે ચાલનાર માણસો જીવનનું સાચું સુખ મેળવી શકે છે. આથી કવિને ધૂળિયો માર્ગ ગમે છે. પછી ખુલ્લા ખેતર અડખે પડખે એટલે કે ખુલ્લું ખેતર અડખે પડખે એટલે કે આજુબાજુ આવે નીલું આ નીલું આ એટલે આપણે આકાશને જોઈએ છીએ ને એને એની વાત કરે કે ખુલ્લા ખેતર આજુબાજુ નીલું આ વચ્ચે નાનું ગામડું આ વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાગજો. હવે ગામડું હોય ત્યાં તો ખેતી તો હોય જ. તો કવિ કહે છે કે જ્યારે હું ખેતરમાં જાઉં છું ત્યારે ધૂળિયા માર્ગેથી ખેતરમાં જાઉં આજુબાજુ નીલું માર્ગ આજુબાજુ નદીઓ પણ જોવા મળે છે. નદીઓ પાણીની ભરેલી વહેતી જોવા મળે છે. વચ્ચે નાનું એ વચ્ચે નાનું મારું એવું ગામ. સોનાની તો સાંકડી ગલી કેવી ગલી? તો કે સોનાની સાંકડી ગલી. હેતુ ગણતું કે દોઢિયા માટે દોડતા એમાં જીવતા જોઈ પ્રેત માનવી ભારી અંઠું અંઠું આપણું ખોરે વાર મોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયા મારક ચાલ. શું કહે છે? કે માનવી માનવી સાથે ભળીશું તો પણ આપણું ફોરે બહાર તો પણ આપણે ઘણો બધો પ્રેમ મળશે. નોટ અને સિક્કાને શું કરવા? જ્યારે આપણામાં જ જો મિત્રતા નહીં હોય ભાવ એકબીજા પ્રત્યેનો નહીં હોય તો એ નોટ અને સિક્કાને શું કરીશું? નોટ અને સિક્કાને નાખ નદીમાં અને ધૂળિયા માર્ગે ચાલે એટલે કે જે કાચો માર્ગ ધૂળનો છે એ માર્ગે આપણે ચાલવું છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક પ્રશ્નના જવાબ જોઈશું. પહેલો પ્રશ્ન છે કવિ પાસે શું શું નથી? કવિ પાસે શું શું નથી? ઉપરવાળી